જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ આજે કરવાના છે કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્નો પૂછવામાં આવે છે તો મિત્રો ટોપિક પર આવીએ ચાલુ કરીએ બાર ઓક્ટોબર બે હાજર એકવીસ નંબર વન છે હાલમાં ગુજરાતની કઈ મહાનગરપાલિકાએ રસી મુકાવો ઈનામ જીતો યોજના શરૂ કરી છે વેક્સિનેશન પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે ગુજરાતની જે અમદાવાદ મહાનગરપાલિકા છે એણે રસી મુકાવો ઇનામ જીતો યોજના શરૂ કરી છે આ યોજનામાં શું થશે તો લકી ડ્રો દ્વારા ઈનામી વિતરણ કરવામાં આવશે જેથી કરીને લોકોને રસીકરણ અથવા તો વેક્સિનેશન સેન્ટર સુધી લાવી શકાય તો પ્રેન્ડ સરકાર આપણા દેશમાં તમે વિચારી શકો મતલબ વિચારી જોજો કે સરકાર ફ્રીમાં વેક્સિન આપી રહી છે પણ લોકો લેવા નથી જતા ને એના માટે સરકારે આવી આવી યોજના લાવી પડી છે બરાબર આ ખાલી આપણા ભારત દેશમાં જ પોસિબલ છે નેક્સ્ટ છે હાલમાં ગુજરાત એસટીએ તહેવારો દરમિયાન કઈ યોજના શરૂ કરી છે તો મિત્રો એક યોજનાની જાહેરાત કરી છે યોજનાનું નામ છે એસટી આપકે દ્વાર ગુજરાત એસ એટલે કે સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન કદાચ ઘણા વિદ્યાર્થીઓને ખબર નહીં હશે કે એસટીનું પૂરું નામ છે તો એનું પૂરું નામ છે સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટેશનને જે અત્યારે જે તહેવાર આવી રહ્યા છે તો લોકોને વતન જવા માટે એસટી આપકે દ્વાર નામની યોજના શરૂ કરવાની જાહેરાત કરી ઓગણત્રીસ ઓક્ટોબરથી ચાર નવેમ્બર સુધી આ યોજના ચાલશે એના પછી હાલમાં કોના દ્વારા તારાપુરથી વાસદના અડતાલીસ કિલોમીટર લાંબા સિક્સ લેન રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તો ભૂપેન્દ્ર પટેલ બરાબર ભૂપેન્દ્ર પટેલે હાલમાં તારાપુરથી વાસદ સુધીના અડતાલીસ કિલોમીટર લાંબા સિક્સ લેન રસ્તાનું લોકાર્પણ કર્યું છે ભૂપેન્દ્ર પટેલ ફ્રેન્ડ આપણા ગુજરાતના નવા સીએમ છે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા પછી મહા અમદાવાદની ગાટલોડિયા વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય હતા ભૂપેન્દ્ર પટેલ તેઓ નવા સીએમ બન્યા છે હવે ગુજરાતના વાહન પરિવહન મંત્રી કોણ છે તો મિત્રો ગુજરાતના પરિવહન માર્ગ અને મકાન ઉડ્ડયન પ્રવાસન આ બધા જ મંત્રાલય પૂર્ણેશ મોદી પાસે છે એ પણ યાદ રાખો સામે વિશ્વ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો દર વર્ષે દસ ઓક્ટોબરના રોજ મૃત્યુદંડ સામે વિશ્વ દિવસ મનાવવામાં આવે છે દસ ઓક્ટોબરના રોજ બીજા બે દિવસ પણ તમારે યાદ રાખવાના એ છે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ બરાબર બીજું છે વિશ્વ બેઘર દિવસ આ ત્રણે ત્રણ દિવસ કયું છે એક છે મૃત્યુદંડ સામે વિશ્વ દિવસ એટલે કે કોઈના પણ મગજમાં કદાચ એવા ખરાબ નેગેટિવ વિચારો આવતા હોય ફ્રેન્ડ હું તમને પણ અપીલ કરું છું કદાચ તમારા માઇન્ડમાં તમે ડિસ્ટર્બ થઈ ગયા હો એક્ઝામથી અથવા તો કોઈ પેપર આમ તેમ બગડી ગયો ખરાબ થઈ ગયો હોય તો આ જે સુસાઈડ જે છે એ દુનિયામાં સૌથી વધારે સૌથી વધારે તમને કહી શકું કે જો તમે કોઈ સુસાઈડ કરવાનો કોઈ નિર્ણય લે તો એનાથી વધારે ખરાબ નિર્ણય કોઈ કહેવાતું નથી કારણ કે આપણે જો આવો સ્ટેપ લઈએ તો એની સજા આપણી આવનારી જે પરિવાર છે ફેમિલી છે આવનારી પેઢી છે એમને મળે છે બરાબર તો ફ્રેન્ડ આવું તમારા મગજમાં કોઈ પણ દિવસે એવો કોઈ વિચાર આવે તો અવશ્ય તમે મને ફોન કરી શકો છો બરાબર જીવનમાં બધું જ કરવાનું પણ આવા નેગેટિવ સ્ટેપ નહીં લેવાના એક્ઝામ જ જીવન નથી બરાબર અથવા તમે કોઈ જગ્યાએ નિષ્ફળ થઈ જાઓ તો એ જ જીવન નથી નિષ્ફળતા પછી પણ સફળતા હોય જ છે બરાબર કદાચ એક્ઝામમાં આ એક્ઝામમાં પરીક્ષામાં આપણે ફેલ થઈ જઈએ પણ જિંદગીના એક્ઝામમાં મિત્રો આપણે અવશ્ય પાસ થઈને લોકોને બતાડવાનું હોય છે સૌથી કાયર સ્ટેપ જો કોઈને કહેવામાં આવે તો એ હોય છે મૃત્યુ બરાબર તો મૃત્યુદંડ સામે વિશ્વ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો એ દસ ઓક્ટોબર બરાબર તો આમાં હવે આ દિવસ અલગ છે મેં તમને જે વાત સમજાવી એ અલગ છે બરાબર આ મૃત્યુદંડ સામેનો વિશ્વ દિવસ છે પણ હું જે તમને વાત કરી છે કારણ કે આપણે પેપરમાં દરરોજ વાંચતા હોઈએ છીએ કે આજે વિદ્યાર્થીએ સુસાઇડ કર્યું અથવા આજે વેપારીએ સુસાઇડ કર્યું અથવા આજે કોઈ પણ કારણ હોય સુસાઇડ કોઈ સોલ્યુશન નથી સુસાઇડ કોઈ પણ પ્રોબ્લમનું સોલ્યુશન નથી સૌથી કાયર સ્ટેપ હોય છે સુસાઇડ તો દસ ઓક્ટોબરનો રોજ મૃત્યુદંડ સામે વિશ્વ દિવસ મનાવવામાં આવે છે બીજો છે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ત્રીજો છે વિશ્વ બેગર દિવસ આ ત્રણે ત્રણ દિવસ દસ ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે ફ્રેન્ડ્સ એક્ઝામ ટુડેનું છ મહિનાનું કરંટ અપેરનું પીડીએફ રેડ છે માત્ર સો રૂપિયામાં તમે આ પીડીએફ લઈ શકો છો એના માટે સો રૂપિયા નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ પર ગૂગલ પે ફોન પે અથવા પેટીએમ કરો અને આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો છ મહિનાનું કરંટ છે સાથે તમને કોવિડ જે કે ઓલિમ્પિક જી કે અને પેરા ઓલિમ્પિક લે ટોટલ નવ પીડીએફ મળશે ત્રણે ત્રણ આવનારી તમામ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ રહેશે કયા રાજ્યની એડ્યુર મરચા અને કટ્ટી કટ્ટુટ કેરીને જીઆઈ ટેગ મળ્યો છે તો રાજ્ય છે કેરળ હાલમાં કેરળની એડ્યુર મરચા અને કટ્ટી કટ્ટુટ કેરીને જીઆઈ ટેગ મળ્યો છે એડ્યુર મરચા કેરળના મલ્લપુરમ જિલ્લામાં થાય છે કટ્ટી કટ્ટુટ જે આ કેરી છે એ કન્નૂર જિલ્લામાં થાય છે ફ્રેન્ડ વાત કેરલની થઈ તો કેરળના સીએમ છે પિનરાઈ વિજયન ગવર્નર છે આરીફ મોહમ્મદ ખાન આરિફ મોહમ્મદ ખાનની એક યોજના છે વન સ્કૂલ વન આઈ એસ ખૂબ જ પ્રખ્યાત છે કેરળનું કેપિટલ છે તિરુવનંતમપુરમ બરાબર પ્રોજેક્ટ તિરંગા પહેલની શરૂઆત કેરળમાં થઈ બરાબર પ્રોજેક્ટ કે ફોનની શરૂઆત કેરળમાં થઈ કેરલમાં થૈયમ તહેવાર અને ઓણમ તહેવાર મનાવવામાં આવે છે કેરળમાં શાંત આવેલી છે સૌથી વધારે એજ્યુકેટ સ્ટેટ આપણા ભારતમાં કેરલ છે નેક્સ્ટ હાલમાં કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અબોલ હસન બાની સદરનું નિધન થયું છે તમે રહ્યા હતા ઈરાનના ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ છે અબોલ હસન બાની સદર એનું હાલમાં નિધન થયું છે હવે ઈરાનની વાત થઈ ઈરાનનું કેપિટલ છે તેહરાન કરન્સી છે ઈરાનની રિયાદ અને પ્રેસિડેન્ટ છે ઇબ્રાહિમ રૈસી નેક્સ્ટ છે હાલમાં કોને એસઆઈ દ્વારા આર્યભટ્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા તો જી સતીષ રેડ્ડી બરાબર જી સતીષ રેડ્ડીને એ એસઆઈ પૂરું નામ છે એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા ફ્રેન્ડ એ બે ત્રણ પ્રકારના હોય છે તો આ જે એસઆઈની વાત થઈ એ છે સોસાયટી ઓફ ઇન્ડિયા એમણે જી સતીષ રેડ્ડી ને આર્યભટ પુરસ્કારથી સન્માનિત કર્યા છે જે એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અધ્યક્ષ છે એમણે એકસો ને વીસ ભાષામાં સોંગ ગાયા છે અને ગીનીઝ રેકોર્ડ બનાવ્યો છે મિત્રો સુચેતા સચિત માત્ર સોળ વર્ષની છે અને દુબઈના એક પ્રોગ્રામમાં એમણે આ કિર્તિમાન સર્જન કર્યું નેક્સ્ટ છે હાલમાં કોણે કોલકાતામાં પતન સંચાલનની ડિજિટલ દેખરેખ માટે માય પોર્ટ એપ લોન્ચ કર્યો છે તો રાઈટ આન્સર છે એમાં સર્બાનંદ સોનોવાલ બરાબર હવે પતન સંચાલન આ પતન સંચાલન એટલે પતન એટલે મિત્રો અડ્ડો બરાબર આપણે કહીએ છે હવાઈ અડ્ડો છે અથવા ચાયનો અડ્ડો છે એને પતન કહેવામાં આવે છે એના દેખરેખ માટે ડિજિટલ દેખરેખ માટે પોર્ટ માય પોર્ટ એપ લોન્ચ કર્યો છે સર્બાનંદ સોનોવાલ નેક્સ્ટ છે હાલમાં કોણે આઈસીજી કર્મચારીઓને વીરતા પદકથી સમાનિત કર્યા ત્રણ એ છે રાજનાથસિંહ આઈસીજી આઈસીજી એટલે ઇન્ડિયન Coast Guard મિત્રો ઇન્ડિયન કોસ્ટગાર્ડની સ્થાપના ઓગણીસો સિતોતેરમાં થઈ હતી એનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે હાલમાં એના ડાયરેક્ટર જનરલ છે ટી નટરાજન હવે જે આઈસીજી કર્મચારીને વીરતા પદક મળ્યા એમાં ત્રણ રાષ્ટ્રપતિ વીરતા પદક છે દસ તટરક્ષક મેધાવી પદક છે આઠ પહેલ શરૂ કરી છે આઈઆઈટી બોમ્બે હાલમાં સ્ટાર્ટઅપ માટે યુરેકા પહેલ શરૂ કરી છે આઈઆઈટી કેટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી નું પૂરું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ એ આઈઆઈએમનું પૂરું નામ છે બરાબર ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એ આઈએ એસનું પૂરું નામ છે ઇન્ડિયન પોલીસ સર્વિસ એ આઈપીએસનું પૂરું નામ છે ઇન્ડિયન ફોરેન સર્વિસ એ આઈએફએસનું પૂરું નામ છે નેક્સ્ટ છે હાલમાં કનાડાની સાર્વજનિક સ્વાસ્થ્ય એજન્સીના પ્રમુખના રૂપમાં કોની નિમણૂક થઈ તો પણ એ થઈ છે હરપ્રીત કોચરની કનાડાની સાર્વજનિક સ્વાસ્થ્ય એજન્સીના પ્રમુખના રૂપમાં ભારતના આજે બ્યુરોક્રેટ્સ છે હર હરપ્રીત સાહિત્યિક પુરસ્કાર માટે કોનો ચયન કરવામાં આવ્યો છે મિત્રો બેન્યામિન બરાબર બેન્યામિન જે છે એમનો પિસ્તાલીસ માં વાયલાર રામ વર્મા સ્મૃતિ સાહિત્યિક પુરસ્કાર માટે ચયન કરવામાં આવ્યો બેન્યામિન જે છે મિત્રો એક મલયાલમ લેખક છે અને એમનું એક બુક છે મથા એના માટે આ ચેન કરવામાં આવ્યું છે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ નેક્સ્ટ છે હાલમાં જારી બ્લુમબર્ગ બિલિનિયર્સ ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું છે બ્લૂમ્બર્ગ બિલિન ઇન્ડેક્સમાં એલોનમસ ટેસ્લા અને સ્પેસેક્સ ના માલિક એલોનમસ ટોપ પર છે એક નંબર વાયુશ્રેષ્ઠ પુરસ્કાર મળ્યો કયા બાળ રોગ વિશેષજ્ઞને વાયુ શ્રેષ્ઠ પુરસ્કાર મળ્યો તો રાઈટ આન્સર જેમાં વીએસ નટરાજન વી એસ નટરાજન જે છે એમને વાયુશ્રેષ્ઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો તો આપણને ઇમ્પોર્ટન્ટ રહેશે નેક્સ્ટ છે હાલમાં કયા દેશના પરમાણુ કાર્યક્રમના જનક અબ્દુલ કાદિર ખાનનું નિધન થયું છે તો ફ્રેન્ડ એ છે પાકિસ્તાન હાલમાં પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમના જનક છે અબ્દુલ કાદિર ખાન એમનું નિધન થયું છે ફ્રેન્ડ પાકિસ્તાનના પીએમ છે હાલમાં ક્રિકેટર ઇમરાન ખાન પાકિસ્તાનનું કરન્સી છે પાકિસ્તાનની રૂપીસ પાકિસ્તાન ઇસ્લામાબાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે કઈ રેખા રેખા આવેલી આવેલી છે છે તો એ એ રેડ પણ તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ કુબેરે કોને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે તો રણવીર સિંઘને બરાબર ક્રિપ્ટો મંચ કોઈન સ્વીચ કુબેરે પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે રણવીર સિંઘને તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે અત્યારે આ અઠવાડિયામાં

ઓલમ્પિકની મેજબાની માટે પ્રોજેક્ટ પ્રોડક્ટ એ મેજબાની માટે આઈઓ એટલે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીમાં વાત કરવાના છે અમદાવાદ માટે બરાબર તો જો કદાચ બે હજાર છત્રીસ ઓલિમ્પિક અમદાવાદમાં થાય તો મિત્રો ખૂબ જ સારી વાત કહેવાય ભારત માટે નેક્સ્ટ છે હાલમાં બૌદ્ધ સર્કિટ ટ્રેન એફએ એમ ટૂરને કોણે લીલી ઝંડી બતાવી છે તો એ બતાવી છે અજય માટે હાલમાં એક બૌદ્ધ સર્કિટ ટ્રેન ચાલુ થઈ જેટલા પણ બૌદ્ધ

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે ફ્રેન્ડ પૂરી માહિતી સાથે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો તો લાઇક કરજો વધારે ગમે ઓછામાં ઓછા દસ મિત્રો સાથે શેર કરો વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જ્યાંથી જોઈન કરો પીડીએફ ઇમ્પોર્ટન્ટ છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ